નમસ્કાર એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કોરોના આ શબ્દ સાંભળીને દર્શક મિત્રો, એક એવો સમય હતો કે લોકો ધ્રુજી જતા હતા, પરંતુ આજનો આ એક એવો સમય છે કે આ શબ્દ સાંભળીને, કોરોના શબ્દ સાંભળીને લોકો બેદરકારી દાખવતા થઈ ગયા છે. અને આ જ બેદરકારી હવે પડવાની છે ભારે તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી એક વખત રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસમાં, જેને લઈને તબીબો ચોથી લહેરની આશંકા કરી રહ્યા છે વ્યક્ત તેવી ખબરો છે. ચોથી લહેરની નજરે આજે કેસ વધી રહ્યા છે તેને આ તબીબો જોઈ રહ્યા છે, જેથી તહેવારો એક તરફ નજીક આવી રહ્યા છે અને આવામાં બેદરકારી ખૂબ જ ભારે પડી શકે છે આપણને. તહેવારો આવતા જ કોરોનાના કેસમાં વધારો જોવા મળતા તબીબોએ રેડ સિગ્નલ સમજીને સાવચેતીપૂર્વક લોકોને તહેવારો મનાવવા માટે પણ અપીલ કરી છે. એવામાં 7મ-8મના તહેવારો સૌરાષ્ટ્રવાસીઓ જે છે તેઓ માટે તો આનંદ અને ઉત્સાહનો આ જે તહેવાર છે તે ગણાતો હોય છે, પરંતુ હવે આ જ તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો કોરોના રૂપી ખતરો પણ સાબિત થઈ શકે છે, જેના કારણે લોકમેળામાં આવતા લોકો માટે તંત્રએ લીધો મહત્વનો નિર્ણય. જેમાં તંત્ર દ્વારા આપને જણાવી દઈએ કે તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે, ત્યારે રિપોર્ટ એવા સામે આવ્યા છે કે આ મેળાને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ ભીડને કાબૂમાં રાખવા અને કોરોનાને ફેલાતો અટકાવવા માસ્ક ફરજિયાત કર્યું છે. જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો કોરોના કાળના 2 વર્ષ આ મેળો બંધ રહ્યા બાદ રાજકોટમાં ચાલુ વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં કંઈક અનેરો જ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે 2 વર્ષ બાદ સૌરાષ્ટ્રમાં 7મ-8મના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, મેળાનું આયોજન કરવામાં આવ્યું છે 2 વર્ષ બાદ. તેવામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો રાજકોટનો લોકમેળો પણ આ વર્ષે યોજાવાનો છે, જેને લઈને લોકોમાં કંઈક અલગ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો આ મેળાની મજા માણવા માટે પહોંચશે. આગામી 17-21 ઓક્ટોબર દરમિયાન આ મેળો યોજાશે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે મીડિયા અહેવાલો અનુસાર રંગીલા રાજકોટના રેસકોર્સ મેદાનને આંગણે આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આવામાં એક બાજુ કોરોનાની ચોથી લહેરના ભણકારા રાજ્યમાં વાગી રહ્યા છે, કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને આગામી સમયમાં લોકમેળો પણ આવી રહ્યો છે, નજીક લોકમેળો યોજાવાનો છે અહીં, ત્યારે આ જે સ્થિતિ છે તેમાં કોરોનાને મોકળું મેદાન ન મળે તે માટે લોકમેળામાં ભીડને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌ કોઈને અહીં જે હાજરી આપવાના છે, હાજર રહેવાના છે, તેઓને માસ્ક અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌએ માસ્ક પહેરવું પડશે અને લોકમેળામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, માસ્ક વગર મેળામાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તેવી ખબરો છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકોની સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા આ મેળાની લાખો લોકો મોજ માણતા હોવાથી લોકમેળા બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવવાની ભીતિ સર્જાતી હોવાથી માસ્ક ફરજિયાત કરાયું છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ લોકમેળાનું આગવું જ મહત્વ રહ્યું છે. શ્રાવણ મહિનામાં રાજકોટના રેસકોર્સ મેદાનને આંગણે 5 દિવસ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા આ લોકમેળામાં ગુજરાતના અન્ય પ્રાંતો સહિત સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી 10 લાખ ઉપરાંત લોકો આ મેળાની મોજ માણવા માટે પહોંચતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાએ કેડો ન છોડતા લોકમેળાના આયોજન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોનાની સ્થિતિ કાબૂમાં રહેશે તો ભાતીગળ લોકમેળાનું જાજરમાન આયોજન કરવામાં આવશે તેમ જણાવાયું હતું. દર્શક મિત્રો, કલેક્ટરે 4 મહિના રોજ મીટિંગમાં આ જણાવ્યું હતું, જેના પગલે હાલ કોરોનાના કેસ ઘટ્યા હોવાથી મેળાના નિયમોનું પાલન સાથે જ આયોજન કરવા માટે, આ મેળાનું આયોજન કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, હવે આપણે સાવચેતી રાખવી ઘણી જરૂરી છે, કારણ કે આપણી બેદરકારી કેટલી અંશે ભારે પડી શકે છે તે આપણે જાણીએ જ છીએ. કોરોનાને હરાવવા માટે આપણે સાવચેત રહેવું જરૂરી છે, કોરોનાના નિયમોનું પાલન કરવું, સાવચેતી સાવધાની ઘણી જરૂરી બને છે. આપ પણ કોરોનાના નિયમોનું પાલન કરો, માસ્ક પહેરો અને કોરોનાને ફરી એકવાર આપણે હરાવીશું કોરોનાના નિયમોના આ પાલન સાથે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.